જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ડબલ્યુ પીએલ બે હજાર ત્રેવીસ એટલે કે વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસની વાત કરીશું તો આઈપીએલ જેમ છે મેન્સ માટે છે આઈપીએલ અને ડબલ્યુ છે તે વુમન્સ માટે છે તો તેને લગતા ઘણા બધા પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાઈ શકે કે આવનાર પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પી રહેશે આ વિડીયો તમે અહીં જોઈ શકો ડબલ્યુ તો આવા બધા પ્રશ્નો છે તે આપણે આની અંદર આવરી લીધેલા છે એ સિવાય લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડિયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ એમ્પી આ ટોપિક રહેશે પ્રથમ પ્રશ્ન છે વુમન પ્રીમિયર લીગ એટલે કે ડબલ્યુ પીએલ બે હજાર ત્રેવીસમાં કઈ ટીમ વિજેતા બની છે તો કઈ ટીમ વિજેતા બની છે ટીમના નામ પણ આપેલા છે મુંબઈ મુંબઈ ઇન્ડિયન્સ યુપી વોરિયર્સ દિલ્હી કેપિટલ અને ગુજરાત જાયન્ટ તો સાચો જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સ એ વિનર બની છે અને આ પ્રથમ છે પ્રથમ આવૃત્તિ છે ડબલ્યુ પીએલની બે હજાર ત્રેવીસમાં શરૂઆત થઈ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં વુમન પ્રીમિયર લીગ એટલે કે ડબલ્યુ પીએલનું કેટલામું સંસ્કરણ હતું આપણે હમણાં જ વાત કરી ગયા પ્રથમ સંસ્કરણ હતું ફર્સ્ટ ડબલ્યુ વુમન પ્રીમિયર લીગ તો ડબલ્યુપીએલનું પૂરું નામ પણ યાદ રાખજો પૂછાઈ શકે વુમન પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસનું આયોજન કયા સમયગાળા દરમિયાન થયું હતું તેનો સમય કયો હતો તો અહીં સાચો જવાબ પડશે ચાર માર્ચથી છવ્વીસ માર્ચ ઓપ્શન એ ચાર માર્ચ બે હજાર ત્રેવીસથી શરૂ થયું હતું અને છવ્વીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી આ ચાલ્યું હતું અહીં તમે ફોટોમાં જોઈ શકો આ છે હરમનપ્રીત કૌર ડબલ્યુ વિનર ટીમના કેપ્ટન છે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન વુમન પ્રીમિયર લીગ બે બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો કયા સિટીમાં આનું આયોજન થયું હતું શું જવાબ આવશે દિલ્હી કોલકાતા મુંબઈ કે જયપુર સાચો જવાબ આવશે મુંબઈમાં કરવામાં આવ્યું હતું ઓપ્શન સી મુંબઈ અહીં તમે જોઈ શકો મુંબઈ વર્ષ બે હજાર ત્રેવીસમાં વુમન પ્રીમિયર લીગમાં કુલ કેટલા મેચ રમાયા હતા ટોટલ કેટલા મેચ રમવામાં આવ્યા પંદર બાવીસ તેત્રીસ કે ચુમ્માલીસ તો સાચો જવાબ પડશે ઓપ્શન બી બાવીસ મેચ રમવામાં આવ્યા હતા ટોટલ કેટલા બાવીસ મેચ રમાયા હતા વુમન પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસના બધા મેચ કયા સ્ટેડિયમમાં રમાયા હતા હવે સ્ટેડિયમનું નામ જણાવવાનું છે કયા સ્ટેડિયમમાં રમવામાં આવ્યા હતા મેચ શું જવાબ આવશે ડી વાય સ્ટેડિયમ અને બેબ્રોન સ્ટેડિયમ એટલે જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને સ્ટેડિયમમાં આ મેચો રમાયા હતા તો બંને યાદ રાખી લેવા ડીવાય પાટીલ સ્ટેડિયમ અને બેબ્રોન સ્ટેડિયમ બંને મુંબઈમાં આવેલા છે ક્યાં આવેલા છે મુંબઈમાં અહીં તમે જોઈ શકો આ છે સ્ટેડિયમ અને આ છે બેબ્રોન સ્ટેડિયમ વુમન પ્રીમિયર લીગ ડબલ્યુપીએલ બે હાજર ત્રેવીસ માં કયા ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવી પ્રથમ આપણે વાત કરીએ ઓરેન્જ કેપ જે આઈપીએલમાં પણ અપાય છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આનું પૂરું નામ થાય છે આઈપીએલની અંદર પણ આપવામાં આવે છે તો ઓરેન્જ કેપ કોને આપવામાં આવે તો સૌથી વધુ જેણે રન કર્યા હોય તેને ઓરેન્જ કેપ છે તે આપવામાં આવે છે સૌથી વધુ રન કરનાર વ્યક્તિને તો શું જવાબ આવશે શેફાલી વર્મા સ્મૃતિ મંદાના મેગલેનિંગ કે હરમનપ્રીત કોર તો અહીં સાચો જવાબ આવશે મેગ લેનિંગ મેગ લેનિંગને ઓરેન્જ કેપ એવોર્ડ મળેલો છે તમે અહીં ફોટોમાં જોઈ શકો આ છે મેગલેનિન મેગલેનિને રન છે તે ત્રણસો પિસ્તાલીસ કરેલા છે એવરેજ ઓગણપચાસ પોઈન્ટ અઠ્યાવીસની આવેલી છે અને સ્ટ્રાઇક રેટ છે તેનો એકસો અગિયાર છે આગળ જોઈએ બે હજાર ત્રેવીસમાં કયા ખેલાડીને પર્પલ કેપ એનાયત કરવામાં આવી છે પર્પલ કેપ પર્પલ કેપ કોને આપવામાં આવે તો સૌથી વધારે જેણે વિકેટ લીધી હોય તેને પર્પલ કેપ છે તે આપવામાં આવે છે તો શું જવાબ આવશે શેફાલી વર્મા મેગ લેનિંગ હેલી મેથ્યુઝ કે હરમનપ્રીત કોર તો અહીં સાચો જવાબ આવશે હેલી મેથ્યુઝ તમે અહીં ફોટોમાં જોઈ શકો છો આ છે હેલી મેથ્યુઝ આગળ જોઈએ ડબલ્યુ પીએલ બે હજાર ત્રેવીસમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ કયા ખેલાડીને મળેલો છે શેફાલી વર્મા હેલી મેથ્યુ મેગ લેનિંગ કે હરમનપ્રીત કોર આ જ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જાય તો તમને જવાબ આવડવા જોઈએ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો શું જવાબ આવશે અહીં સાચો જવાબ આવશે હેલી મેથ્યુઝ ઓપ્શન બી હેલી મેથ્યુઝ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ નો એવોર્ડ છે તે મળેલો છે તમે અહીં જોઈ શકો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર હેલી મેથ્યુઝ વિમેન્સ પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસની વિજેતા ટીમને કુલ કેટલી રકમ આપવામાં આવી અહીં રકમ પૂછેલી છે કુલ કેટલી રકમ મળે છે જે વિજેતા ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા ટીમ બની છે તો તેને કેટલા રૂપિયા ઇનામ આપવામાં આવ્યું તો છ કરોડ રૂપિયા ઇનામ રાશિ મળેલી છે કેટલી છ કરોડ અહીં તમે જોઈ શકો આ છે વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સ પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો તો કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ટોટલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો કઈ કઈ પાંચ ટીમ હતી તે પણ આપણે અહીં આપેલી છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુંબઈ ઇન્ડિયન્સ યુપી વોરિયર્સ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ આ પાંચ ટીમોએ ભાગ લીધો હતો એટલે જવાબ આવશે ઓપ્શન સી પાંચ ટીમોના નામ મેં કહી દીધા પાંચે પાંચ ટીમના કપ્તાનના નામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે પાંચે પાંચ ટીમના કેપ્ટન કોણ હતા તે મહિલા પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસનું માસ્કોટ શું રાખવામાં આવ્યું હતું તો દરેક ગેમમાં માસ્કોટ છે તે રાખવામાં આવતું હોય છે આની અંદર શું માસ્કોટ રાખવામાં આવ્યું હતું શક્તિ સાવક લાઈબ કે ઓલી શું જવાબ આવશે સાચો જવાબ આવશે શક્તિ તમે અહીં જોઈ શકો ટાટા ડબલ્યુપીએલ શક્તિ એ ઓપ્શન અહીં સાચો પડશે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી કોણ બન્યું સૌથી વધારે પૈસા કોને મળ્યા સૌથી મોંઘી ખેલાડી નતાલી સાયવર સ્મૃતિ મંધાના એસલે ગાર્ડનર કે દીપ્તિ શર્મા શું જવાબ આવશે તો અહીં સાચો જવાબ આવશે સ્મૃતિ મંધાના ઓપ્શન બી કેટલા આપવામાં આવ્યા હતા તો ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા છે તે આપવામાં આવ્યા હતા ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ આ છે સ્મૃતિ મંધાના ડબલ્યુપીએલ બે હજાર ત્રેવીસની સ્પોન્સર કંપની કઈ હતી ઓપ્પો ડ્રીમ ઇલેવન ટાટા કે વિવો શું જવાબ આવશે સાચો જવાબ આવશે ટાટા ટાટા છે તે સ્પોન્સર કંપની આઈપીએલની પણ છે અને ડબલ્યુપીએલની પણ હતી તો અહીં તમે જોઈ શકો સી ઓપ્શન સાચો પડશે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે પ્રથમ પ્રશ્ન છે ડબ્લ્યુ પીએલ બે હજાર ત્રેવીસમાં કઈ ટીમ વિજેતા બની ત્રણથી ચાર વખત મેં કીધેલું છે તમને વર્ષ બે હજાર ત્રેવીસમાં ડબલ્યુ પીએલનું કેટલામું સંસ્કરણ હતું પ્રથમ ડબલ્યુ પીએલમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો અને ચોથો પ્રશ્ન ડબલ્યુ પીએલમાં ઓરેન્જ કેપ અને પર્પલ કેપ એવોર્ડ કોને મળ્યો ચારે ચાર પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જો જવાબ ન આવડતો હોય તો વિડિયો ફરીથી જોઈ લેજો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો